નમસ્કાર મિત્રો, જય વાસ્તુ. હું છું રામકૃષ્ણ સોલંકી અને તમે જોઈ રહ્યા છો મારી ઓફિશિયલ ચેનલ સોલંકી રામકૃષ્ણ. ગૂગલ યુટ્યુબમાં સર્ચ કરી શકો છો સોલંકી રામકૃષ્ણ, હું તમને મળી જઈશ. મિત્રો, જય યુવા શક્તિની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે, મારી કોઈ બીજી શાખા નથી, કોઈ બીજી ચેનલ નથી, અમે મળીએ છીએ ફક્ત અને ફક્ત સોલંકી રામકૃષ્ણની ચેનલની અંદર. તો મિત્રો, અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને આ વિડીયોને બુસ્ટિંગ કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, વિડીયો શું કરવા માટે બનાવ્યો આજે અને આટલી રાતે અને આવા બેકગ્રાઉન્ડની અંદર? મિત્રો, થોડો અવાજ આવશે કારણ કે અમે વચ્ચે હાઈવે ઉપર ઊભા છીએ. બીજું એ કહેવાનું કે વિડીયો આજે ઇન્સ્ટન્ટ કેમ બનાવવો પડ્યો? તમે જોઈ રહ્યા છો કે અમે નાઇટી ડિશર્ટની અંદર ઊભા છીએ, તો કેમ ઇન્સ્ટન્ટ બનાવવો પડ્યો એની પણ કારણ કહીએ. મિત્રો, વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, તમને ખૂબ અને ખૂબ માહિતી મળશે. તો વિડીયો પૂરો જોવો મિત્રો, આ વિડીયોને લાઈક આપી દો, પછી તમે ભૂલી જાઓ છો. અમે ઘણા સમયથી મિત્રો, તમને ખ્યાલ હોય તો ગ્રુપોની અંદર કહેતા હતા કે અમારે આ વિષયનો ઉમેદવાર જોઈએ છે, આ વિષયના ઉમેદવારનો ફોન નંબર કે એનો કોન્ટેક નંબર આપો. તો મિત્રો, આજે તમને એની માહિતીનો ઘટસ્ફોટ કરીએ છીએ કે અમે એવું શું કામ કરતા હતા. તો મિત્રો, એ જે ઉમેદવારો છે એ બધાને અમે 21 વિષયના ટાટુની પરીક્ષા પાસ હોય એવા 21 વિષયના 21 ઉમેદવારોને ભેગા કર્યા છે. અને ભેગા એટલા માટે કર્યા છે કે મિત્રો, તમને ખબર છે કે છેલ્લા 2 અઠવાડિયાથી આપણી જોઈએ તો ભરતી ક્યારે આવશે ના બધા મારો મેસેજનો ચાલુ જ છે. અને એની વચ્ચે ભરતી બોર્ડ વર્ક કરી રહ્યું છે. ભરતી બોર્ડે એક વખત સવારે વહેલા એક ટ્રાય કરેલો હતો, ટ્રાયલ કર્યો હતો. અને એ ટ્રાયલ મિત્રો એવો હતો કે રાજ્ય પરીક્ષા બોર્ડના જે ડેટા છે, દાખલા તરીકે તમે તમારો નંબર નાખો છો અંદર વેબસાઇટની અંદર, તો એ જે ડેટા તમારો જે ટેખત હતો, ચાહે ફોટો, તમારું એડ્રેસ, આ બધું જ તમે ખાલી ફક્ત એક તમારો રોલ નંબર નાખશો નો, એટલે એની અંદર શો થઈ જતું હતું એ ડેટા એક્સેસ થાય છે કે નહીં એના માટેનો ટ્રાયલ હતો. બીજો મિત્રો ટ્રાયલ છે, તમને ખબર છે કે COS જે વેબસાઇટ છે એ વેબસાઇટ પણ આપણે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. તો એ વેબસાઇટ આપણે નવું સોફ્ટવેર છે, નવી વેબસાઇટ છે, તો એની અંદર બીજો ટ્રાયલ સાંજે થયો હતો, સાંજે 5 વાગે. એ ટ્રાયલ એ માટે હતો કે યુનિવર્સિટીનો જે ડેટા છે, યુનિવર્સિટીનો જેટલા, એટલે કે તમારો જે ટોટલ માર્ક્સ છે એ નાખો અને એનો સીધો જે સીધું કન્વર્જેશન બાજુમાં ટકાવારીમાં આવી જાય, ભલે એ CGPAનું હોય કે ટોટલ માર્ક્સ હોય કે જે પણ હોય, તો એ સીધું તમે નાખો છો તો તમારે. અને એમાં મિત્રો આજે એ ભરતી થઈ રહી છે, એનું જે સોફ્ટવેર છે ને મિત્રો એકદમ બહુ બેસ્ટ છે, એકદમ સરસ છે. કારણ કે અમે ખુદ એને જ્યારે ખુલી હતી ત્યારે ભર્યું બી હતું થોડું, કે જેટલા પોઈન્ટ્સ એમને મૂક્યા હતા એ બધું અમે કર્યું હતું. તો એની અંદર ફક્ત ને ફક્ત તમે તમારો ડેટા નાખો એટલે તમારી યુનિવર્સિટી ફક્ત સિલેક્ટ કરવાની છે, લખવાનું પણ કશું નથી. બીજું તમારો ફોટો, આઈડી, બધું જ એ ડેટા તમારો જે માર્કશીટમાં છે બધું આવી જશે મિત્રો. તમારે ફક્ત ને ફક્ત થોડીક જ માહિતી ફિલઅપ કરવાની છે. એનાથી આગળ જઈએ તો હવે એ જે ઉમેદવારો ભેગા કરે છે એનું શું? તો મિત્રો, અમારી જે ટીમ છે સહયોગ જય યુવા શક્તિની, તો એને સ્પેશિયલી ભરતી બોર્ડે તેડું મોકલ્યું છે. ભરતી બોર્ડનું તેડું અમારી ટીમને આવ્યું છે કે અમે જે 21 વિષયના ઉમેદવારો છે એ આવતીકાલે એટલે કે 14 તારીખ રોજ ગાંધીનગર જઈશું. અને ગાંધીનગરની અંદર બધી એજન્સીના અધિકારીશ્રીઓ તેમજ ભરતી બોર્ડના સદસ્યો આ બધા હશે. અને અમે 21 ઉમેદવારો કાલે જઈશું. અને જ્યાં પછી ત્યાં અમે ત્રીજો અને લાસ્ટ ટ્રાયલ કરવાના છે. એ લાસ્ટ ટ્રાયલ દરેક વિષયના અલગ અલગ ઉમેદવારો અલગ અલગ કેટેગરીના જ્યારે ભરે છે ત્યારે કોઈ ઇસ્યુ ઊભો થાય છે કે નહીં એના માટેનો લાસ્ટ અને છેલ્લો ટ્રાયલ છે. અને એની અંદર જો કોઈ ઇસ્યુ આવે છે તો એને અમે સજેસ્ટ કર્યું છું, એ લોકો જોશે કંઈ ડેટા એક્સેસ થાય છે કે નહીં. આ બધું જ એ ભરતી બોર્ડ બહુ પોઝિટિવ છે, તમારા માટે જ વર્ક કર્યું છે અને ખૂબ સ્માર્ટ વર્ક અત્યારે એ લોકો કરી રહ્યા છે. તો અમે ઐતિહાસિક ભરતીનો ભાગ બનવા જઈ રહ્યા છીએ ટીમ. અને અમારા જે ઉમેદવારો ભેગા કરે છે 21 વિષયના એ બધાને લઈને અમે કાલે ગાંધીનગર જઈશું. અને ગાંધીનગર ગયા પછી ત્યાં અમે પોતે જે ફોર્મ છે તમે જ્યારે ઓનલાઈન આવશે ત્યારે ભરશો એ ફોર્મ ટ્રાયલ બેઝ ઉપર ભરીશું. અને અમે જોઈશું કે એમાં કંઈ ખામી છે કે નહીં, અધિકારીઓ પણ જોશે કે એમાં કંઈ કોઈ ભૂલ છે કે નહીં એ ચેક કર્યા પછી મિત્રો કાલે સાંજે 14 તારીખના રોજ સાંજે તમને તમારી જે ભરતીની નોટિફિકેશન છે મિત્રો એ કાલ સાંજે 7 સુધી સોફ્ટ કોપીમાં મળી જશે. અને સોફ્ટ કોપી પછી બીજા દિવસની અંદર છાપાની અંદર એ 15 તારીખે મિત્રો શો થઈ જશે. તો કોઈ ચિંતા નથી, કોઈ ટેન્શન ના કરો, ભરતી આવી જ રહી છે અને બહુ તમારા બારણે જુવી છે એમ કહીએ તો ચાલે મિત્રો. અને અમે કાલના જે આમંત્રણ છે ભરતી બોર્ડનું જે ઇન્વિટેશન છે એને સેલ્યુટ કરીને અમે જઈ રહ્યા છીએ. અને તમારા જે પ્રશ્નો હોય એ હજી પણ તમારે જો કોઈ પૂછો
પૂછવું હોય તો અમે કાલે રૂબરૂ જઈએ છીએ, પૂછી શકીએ છીએ. કમેન્ટ બોક્સની અંદર તમારા પ્રશ્નો લખો, તમારા રિવ્યુ મને આપો, અને અમે જઈ રહ્યા છીએ કાલે, તો અમને સપોર્ટ કરો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિમાનની મફત આ વિડીયો ઉતરવો જોઈએ મિત્રો, પહોંચવો જોઈએ દરેક ઉમેદવાર સુધી પહોંચો. અને મિત્રો, અમારા વિડીયોના વ્યૂઝ વધારે હોય છે પણ સબસ્ક્રાઈબર ઓછા છે, તો મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો, કારણ કે અમે તમને આપીએ છીએ ટેટ ટાટની જે પણ ભરતી હોય એ ભરતી ની સત્યની નજીક હોય એવી માહિતી તમને મિત્રો સતત આપી રહ્યા છે અને દરેક અપડેટ તમને મળી રહી છે. તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બીજું, હવે અમે કાલે જે જઈ રહ્યા છીએ ગાંધીનગર, તો જ્યાં પછી અમારો જે અનુભવ હશે એ બધો જ અનુભવ અમે આગલા વિડીયોની અંદર શેર કરીશું મિત્રો. તો અમારા વિડીયોની રાહ જુઓ. બાદ અમે જ્યારે ઘરે પહોંચશું, ઘરે પહોંચ્યા પછી ફ્રેશ થઈને મિત્રો તમારા માટે વિડીયો બનાવીશું, તો ગમે ત્યારે વિડીયો અપલોડ થઈ શકે છે. તો વેટ એન્ડ વોચ, અમારા વિડીયોની રાહ જુઓ. અમે એનાથી પણ વિશેષ માહિતી તમને આપીશું, કારણ કે અમે રૂબરૂ જોઈ લઈશું અને રૂબરૂ જોયા પછી અમે અમારો જે અનુભવ છે બધાનો એ શેર કરીશું. તમારા જે પ્રશ્નો છે એને સોલ્વ કરીશું. તમે પ્રશ્નો કોમેન્ટમાં લખો, લાઈક કરો અને આ વિડીયોને દરેક ગ્રુપોની અંદર દરેક ઉમેદવાર સુધી પહોંચાડો મિત્રો. અમને સપોર્ટ કરો, અમે તમારા માટે વર્ક કરી રહ્યા છે, ભરતી બોર્ડ તમારા માટે વર્ક કરી છે. ભરતી બોર્ડને સેલ્યુટ છે કે પહેલી વાર એ ઉમેદવારોને ઇન્વોલ્વ કર્યા છે અને ઇન્વોલ્વ કરીને અમારી સાથે આપણા બધાની સાથે કનેક્ટેડ રહીને એ વર્ક કરી રહ્યો છે. તો એ બધા જ અધિકારીઓને સેલ્યુટ છે મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. અહીં મારી વાણીને વિરામ આપું છું. મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે માતરમ, ગુડ નાઇટ. કાલના વિડીયોની રાહ જુઓ. અમે મળીએ છીએ આ ચેનલ ઉપર. સોલંકી રામકૃષ્ણ, જય વાસક્તિ. જય હિન્દ, વંદે.